તો ગીર સોમનાથમાં ઉના નજીકના સીમાસી ગામમાંથી દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા 3 દિવસથી આતંક મચાવ્યા બાદ આ દીપડાને વન વિભાગે પોતાને કબજે કરી એનિમલ કેરમાં ખસેડ્યા હતા. ત્યારે મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ શહેરોમાં દીપડાનો આતંક વધી ગયો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા વરેલીના એક જ ખેતરમાંથી 36મી 3 વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી. ત્યારે વરેલીના ગ્રામજનો દીપડાના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. દીપડાના ત્રાસથી ખેતર માલિક પણ પરેશાન થઈ ગયા છે. ત્યારે દીપડાના કારણે ખેડૂતે પારાવાર આર્થિક નુકસાન પણ સહન કર્યું છે. અત્યાર સુધીમાં યુસુફભાઈના ખેતરમાંથી 35 દીપડા પકડાઈ ચૂક્યા છે.